આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચાર ગુજરાત સાથે, હું છું મેહર રાવલ. સૌથી પહેલા વાત કરીએ મુંબઈની. મુંબઈ હવામાન વિભાગે આગાહી કરી છે, મુંબઈથી વાદળો સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે જામશે મેઘમહેર. આગામી કેટલાક કલાકો બાદ સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં પણ મુંબઈ તરફથી આવી રહ્યું છે આ ચોમાસુ, અને ચોમાસુ હવે સૌરાષ્ટ્રને ગંભીર છે. સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે વરસાદ શરૂ થશે અને આગામી કેટલાક કલાકો બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ મુંબઈ તરફથી ચોમાસુ આવી રહ્યું છે અને મુંબઈ તરફથી વરસાદ આવી રહ્યો હોવાનું હવામાન વિભાગે આગાહી કરી છે, અને આ આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં હવે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે મેઘમહેર શરૂ થશે અને આગામી કેટલાક કલાકો બાદ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ વિશે વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા અર્પણ કાયદાવાલા. અર્પણ, જે રીતે મુંબઈ હવામાન વિભાગે આગાહી કરી છે મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને હવે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કઈ રીતે આ ચોમાસું જે છે તે સૌરાષ્ટ્ર સુધી પહોંચશે? મિહિર, વાત કરીએ તો હવામાન વિભાગ એટલે કે અમદાવાદના હવામાન વિભાગે પણ વાત કરી હતી કે જે પ્રકારની જે સિસ્ટમ ખાસ કરીને મુંબઈ ઉપર સ્થિર થયેલી હતી અને તેની અસર આપણે જોઈ રહ્યા છેલ્લા 2 થી 3 દિવસથી જે મુંબઈમાં અતિ ભારે વરસાદ થયો છે તેની અસર ક્યાંક ગુજરાતમાં અને દક્ષિણ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. કારણ કે જે પ્રમાણેનો હવાનું દબાણ સર્જાયેલું છે અને તેના કારણે આખી જે સિસ્ટમ બનેલી છે એટલે દક્ષિણ ગુજરાત ઉપરાંત આ જે આખી સિસ્ટમ છે ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે, તેને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તેવી હાલ આગાહી છે. પરંતુ અમદાવાદ હવામાન વિભાગે સાથે એ પણ કહ્યું હતું કે 2 થી 3 દિવસ સુધી આ સિસ્ટમ સક્રિય રહેશે અને ધીમે ધીમે તેની જે તીવ્રતા છે તે ઓછી થશે. એટલે હાલ જે પ્રમાણેની તીવ્રતા મુંબઈમાં છે કદાચ અમદાવાદ, માફ કરશો, સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા ન પણ મળે તેવી હાલ આશંકા સેવાઈ રહી છે. બિલકુલ અર્પણ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો કદાચ તીવ્રતા ઓછી થઈ શકે પરંતુ ચોક્કસથી મુંબઈમાં જે વાદળો હાલ મુંબઈને ગમરોડી રહ્યા છે તે જ વાદળો હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે તે પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે અને દક્ષિણ ગુજરાત સુધી પણ તેની અસર વર્તાઈ શકે છે અને મુંબઈ હવામાન વિભાગની આગાહીને પગલે કેટલાક કલાકો બાદ આ વાદળો હવે સૌરાષ્ટ્રને ગમરોડશે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.